ભાજપના અગ્રણીની હત્યાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। મૃતકના પરિવારજનોએ આ મામલે મૃતક શૈલેષ પટેલના જ ગામ કોચરવાના અનેક પરિવારના 5 સભ્ય વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી હતી। મૃતક શૈલેષ પટેલના પરિવાર અને આરોપીઓના પરિવાર વચ્ચે છેલ્લા 10 વર્ષથી અદાવત ચાલતી આવતી હતી। જો કે શરૂઆતમાં પોલીસને આ મામલે કોઈ ઠોસ સબૂત ન મળતા આરોપીઓ સુધી પહોંચવું પોલીસ માટે મુશ્કેલ હતું। જો કે વલસાડ જિલ્લા પોલીસે આખરે આ સનસનીખેજ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે અને 5 આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે। પોલીસના હાથે લાગેલા આરોપીઓની યાદી પર એક નજર કરીએ તો શરદ ઉર્ફે સદીઓ દયાળ પટેલ, વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, અજય સુમન ગામિત અને સત્યેન્દ્રસિંહ ઉર્ફે સોનુની ધરપકડ કરી છે। પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક શૈલેષ પટેલના પરિવાર અને તેમના જ ગામ કોચરવાના અન્ય એક પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી ઝઘડો ચાલ્યો આવતો હતો। આથી આરોપીઓ છેલ્લા 10 વર્ષથી બદલો લેવાની રાહ જોઈ રહ્યા હતા। જો કે આખરે એક વર્ષ અગાઉ આરોપી શરદ ઉર્ફે સદીઓ પટેલ અને તેના પરિવારિક ભાઈઓએ દમણમાં યુપીની એક કોન્ટ્રાક્ટ કિલર ગેંગને 3 લેયરમાં શૈલેષ પટેલની હત્યા માટે ₹19 લાખની સોપારી આપી હતી। જે મુજબ આરોપીઓએ ડિસેમ્બર 2022થી 10 જાન્યુઆરી 2023 સુધી દમણમાં જ રોકાયા હતા। ત્યારબાદ શૈલેષ પટેલની હત્યા માટે આરોપીઓએ રેકી પણ કરી હતી। જો કે જે આરોપીઓએ સોપારી આપી હતી તેમના પર કોઈ જ શક ન જાય તે માટે આરોપીઓએ કોઈપણ રીતે એકબીજાના સંપર્કમાં રહ્યા વિના હત્યાકાંડને અંજામ આપવા માગતા હતા, પરંતુ એક વર્ષ અગાઉ સફળતા ન મળતા શાર્પ શૂટરો વતન પરત ફરી ગયા હતા। તો શું કહે છે વલસાડના DSP ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા। 8 મે ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં શૈલેષ પટેલ નાઓનું જે ગનશોટ ઇન્જરીથી હત્યા કરેલી હતી તે ગુનામાં હાલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। જે પૈકી 3 આરોપીઓ જેમણે સોપારી આપી હતી કોન્ટ્રાક્ટ કિલિંગની એ વિપુલ પટેલ, મિતેશ પટેલ અને શરદ પટેલનાઓની ધરપકડ કરવામાં આવી છે। તે ઉપરાંત એમના સેકન્ડ લેયરમાં અજય ઉર્ફે સ્પાઈડર જે દમણનો છે એની ધરપકડ કરવામાં આવી છે અને અજયે આ સોપારી સોનુસિંહ ઉર્ફે સત્યેન્દ્રસિંહ જે ટ્રાન્સપોર્ટર છે અને મૂળ વતની છે આઝમગઢના તેઓની ધરપકડ કરવામાં આવી છે। આમ આ ગુનામાં 5 આરોપીઓ અને આ કોન્ટ્રાક્ટ કિલિંગના 3 લેયરની ધરપકડ કરવામાં આવી છે। એ રીતે બન્યું હતું, 8 મે સોમવારના રોજ મરણ જનાર શૈલેષ પટેલ પોતાના પરિવાર સાથે રાતા ખાતે શિવ મંદિરે દર્શન કરવા ગયા ત્યારે તેઓ પોતે ગાડીમાં બેઠા હતા। એ દરમિયાન હત્યારાઓએ આવી અને નજીકના રેન્જથી એમના ઉપર ફાયરિંગ કરી અને એમની હત્યા નિપજાવેલ હતી। CCTV ફૂટેજના આધારે એવું કહી શકાય કે આરોપીઓ 1 કલાક પહેલાં આ ક્રાઇમ સીન પર આવી ગયેલા હતા। 3 આરોપીઓ હાજર છે, 1 જ બાઇક ઉપર આવેલા હતા। આ બાઇક જે છે એ બજાજ પલ્સર નંબર પ્લેટ વગરનું જેનું બ્લેક કલર છે અને રેડ કલરના રેડિયમ પટ્ટા છે એ બાઇકમાં 3 આરોપીઓ આવેલા, જે પૈકી 2 વ્યક્તિએ રેકી કરેલી હતી અને 1 વ્યક્તિ મંદિર પાસે ઉપસ્થિત હતો। ઘટનાને અંજામ આપવા ફરી એકવાર શૂટરોને બોલાવવામાં આવ્યા। જો કે ત્યારબાદ ફરી એક વખત ગઈ 3 તારીખે આરોપીઓ ફરી પાછા શૈલેષ પટેલની હત્યા કરવા વાપી પહોંચ્યા હતા, જ્યાં શૈલેષ પટેલની હત્યાના કાવતરા ખોરોએ આ સાપ શૂટરોને રોકવા અને જમવાની વ્યવસ્થા પંડોર ગામની એક વાડીમાં કરી હતી, જે બનાવના સ્થળથી નજીક હતી। આથી આરોપીઓએ શૈલેષ પટેલની 2 થી 3 દિવસ સુધી રેકી પણ કરી હતી। આખરે 8 તારીખે શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા। એ વખતે જ આરોપીઓએ પૂરી તૈયારી સાથે શૈલેષ પટેલ પર પોઈન્ટ બ્લેક રેન્જથી ધડાધડ ફાયરિંગ કરી અને હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા। આરોપીઓ વાપીથી હત્યાને અંજામ આપ્યા બાદ 1 જ બાઇક પર 3 આરોપીઓ પૂર ઝડપે વાપીથી નાસિક સુધી પહોંચ્યા હતા। મહારાષ્ટ્રમાં 1 આરોપી બાઇક પરથી ઉતરી ગયો હતો અને ત્યારબાદ બાકીના 2 આરોપીઓ બાઇકમાં છેક મધ્યપ્રદેશ અને પોતાના વતન સુધી પહોંચ્યા હતા। આથી આરોપીઓનું પગેરું મેળવવા વલસાડ જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ આશરે 1600 કિલોમીટર જેટલા વિસ્તારના સેકન્ડો CCTV કેમેરાના ફૂટેજ મેળવી અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે। હત્યા પાછળનું મૂળ કારણ આરોપીઓના જણાવ્યા મુજબ એ છે કે 2013માં વિપુલ અને મિતેશના ફાધર ઈશ્વરભાઈ અને શરદને એ લોકોને ઝઘડો થયેલો હતો શૈલેષભાઈ સાથે। એ ઝઘડામાં મારામારીમાં વિપુલ અને મિતેશના પિતા જે છે ઈશ્વરભાઈ
એમને હેડ ઇન્જરી થતાં પેરાલાઇઝ થઈ ગયા હતા અને કાયમી એ પેરાલાઇઝડ રહી ગયા. છેલ્લા 10 વર્ષથી એ શારીરિક રીતે અશક્ત હતા. અને શરદને પણ એ ઘટનામાં માર વાગેલો, જેના કારણે એને પણ પગમાં કાયમી ખોડખા પણ રહી જવા પામેલી. આ ઉપરાંત વિપુલ, જે અત્યારે આરોપી છે, એ વખતે નાની વયનો હતો, એને પણ હાથમાં ફ્રેક્ચર થયેલું હતું. આમ એ બનાવને ધ્યાનમાં રાખી અને જૂની અદાવત રાખી અને આ લોકોએ આ કોન્ટ્રાક્ટ કિલિંગનું કામ 19 લાખ રૂપિયામાં અન્ય રાજ્યની એક ગેંગને 3 લેયર મારફતે આપવામાં આવેલું હતું. પોલીસ માટે આ ચેલેન્જિંગ ટાસ્ક એટલા માટે હતું કે જનરલી વચ્ચેના લેયરો જે છે એ જ્યાં સુધી ન ક્લિયર થાય ત્યાં સુધી મૂળ આરોપી સુધી પહોંચવું એ મોટામાં મોટી ચેલેન્જ હતી. એ ઉપરાંત આરોપીઓ અન્ય રાજ્યના હતા, નોર્મલ કોલ કે એ કંઈ યુઝ નહોતો કર્યો. એમ છતાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે 1650 કિલોમીટરથી વધારે એરિયાના સીસીટીવીઓ ચેક કરી, આરોપીઓનો આવવા જવાનો રૂટ, આરોપીઓની ઓળખ, આરોપીઓએ વાપરેલા ફોન નંબર, તમામ વિગતો એકત્ર કરી અને આ ગુનાનો ભેદ ઉકેલેલ છે કે આરોપીઓ આવી ગરમીમાં પણ હેલ્મેટ પહેરી રાખેલું, કેપ પહેરી રાખેલા જેથી પોતાની ઓળખ ન થઈ શકે, બને એટલા સીસીટીવી એવોઇડ કરવામાં આવેલા, ફોનના ઉપયોગ બાબતમાં પણ ખૂબ સાવચેત. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે શૈલેષ પટેલની હત્યાનું મૂળ કારણ વર્ષ 2013માં આરોપી અને મૃતકના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી, જેમાં શૈલેષ પટેલની હત્યાનું કાવતરું રચનાર આરોપીઓના પરિવારજનોને ગંભીર ઇજાઓ થઈ હતી. આથી છેલ્લા 10 વર્ષથી આરોપીઓ બદલાની આગમાં શૈલેષ પટેલની હત્યા માટે પ્લાન બનાવી રહ્યા હતા. આખરે તેઓએ પૂરી તૈયારી સાથે 3 લેયરમાં ખતરનાક કોન્ટ્રાક્ટ કિલરોને સોપારી આપી હતી અને પોતાના સુધી રેલો ના પહોંચે તે માટે આરોપીઓએ ઝીણામાં ઝીણી તૈયારી રાખી હતી. તેમ છતાં વલસાડ જિલ્લા પોલીસે શૈલેષ પટેલની હત્યાના મૂળ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.